મિત્રો, સામાજિક વિજ્ઞાન જે મહત્વના ટોપિક છે સ્ટાન્ડર્ડ ટેન્થ એના 12મા ભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નાની નાની વાતો જે વારંવાર પૂછાતી હોય છે એનું એક નજર કરી લેશું, જેથી કરીને કદાચ પૂછાય તો આપણને યાદ આવી જાય. જેમ કે સંયુક્ત રાષ્ટ્ર હે, તો એવું પૂછે માનવ હકોનું જે ઘોષણા પત્ર છે એ ઘોષિત કોણે કરેલ, તો ખબર છે કે સંયુક્ત રાષ્ટ્રએ. બીજું, વિશ્વ વૃદ્ધ દિન એ 1 ઓક્ટોબર છે. મિત્રો, 2 ઓક્ટોબર બધાને યાદ છે, ગાંધી બરાબર જયંતિ, પણ આ યાદ રાખજો, વિશ્વ વૃદ્ધ દિન છે એનો આગલો દિવસ એટલે કે 1 ઓક્ટોબર. અને જાહેર વિતરણ પ્રણાલી સુદૃઢ કરવામાં બાયોમેટ્રિક ઓળખને પણ ઇન્વોલ્વ કરેલ છે. મફત શિક્ષણ કાયદામાં પ્રવેશ સમયે જે કેપિટેશન ફી છે એ ક્યારે લેવામાં આવતી નથી એ યાદ રહી. કઈ માહિતીનો ઇન્કાર કરી શકાય, તો મિત્રો, રાષ્ટ્રની અખંડિતતાને અસર કરતી હોય સાર્વભૌમિત્વની વાત હોય તો એમાં તમે માહિતીનો ઇન્કાર કરી શકો છો. ભારતીય સમાજમાં પરિવર્તનનું મુખ્ય કારણ શું, તો મિત્રો, તમને ખ્યાલ છે કે વિદેશી જે મતલબ પશ્ચિમીકરણ જે છે એ સીધે સીધી અસર કરતી હોય છે. તો આખા સમાજનું પરિવર્તનનો બેઝ છે એ પશ્ચિમીકરણ છે. અને અસ્પૃશ્યતા નાબૂદીની કલમ, તો મિત્રો યાદ રાખજો, 17, તો 17 છે એ અસ્પૃશ્યતા નાબૂદી માટેની કલમ છે. અને વૈશ્વિક સમસ્યાની વાત કરીએ તો યાદ રાખજો કે આતંકવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે, બધા દેશો એના માટે ઝઝૂમી રહ્યા છે. ભારતની સામાજિક સંરચનાનો આધાર શું છે, તો મિત્રો સ્વાભાવિક છે, ભાષાવાદ છે એનો મેઇન આધાર છે. અનુસૂચિત જાતિ નક્કી કરવાનો આધાર, તો એ અસ્પૃશ્યતા છે. બળવાખોરી સંગઠન ના રાજ્ય ક્યાં ક્યાં, તો મિત્રો ઉલ્ફા, તો આસામ, બરાબર, તો ઉલ્ફા અને આસામ. તો KNF, તો એમાં આવશે મણિપુર. KNFમાં શું આવશે? મણિપુર. અને ATTF એમાં આવશે ત્રિપુરા, ત્રિપુરા. અને NCCN એમાં આવશે નાગાલેન્ડ. તો મિત્રો, અહીંયા આમ જોઈએ તો એકવાર જરા નજર કરી લેશો તો ખ્યાલ આવી જશે, ઉલ્ફામાં આસામ છે, KNFમાં મણિપુર છે, ATTFમાં ત્રિપુરા છે, અને NCCNમાં નાગાલેન્ડ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ વિકાસની આંતરરાષ્ટ્રીય સંસ્થા, તો મિત્રો યાદ રાખજો, UNDP. અને મહિલા સશક્તિકરણ વર્ષ ભારતમાં, તો શરૂઆત થઈ 2002 થી. અને સૌથી ઊંચો માનવ વિકાસ અંક કયા દેશનો, તો મિત્રો યાદ રાખજો, નોર્વે. અને આ પણ યાદ રાખજો, નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ હતા, તો એ હતા અમર્ત્ય સેન. અને ઉત્તરતા ક્રમે દેશો માનવ વિકાસ અંકની અંદર, તો શ્રી ભાભુને. તો મિત્રો અહીં તમે ખ્યાલ આવી ગયો, શ્રી એટલે શ્રીલંકા, ભા એટલે ભારત, ભૂ એટલે ભૂતાન, અને ને એટલે નેપાળ. તો મજા આવી મિત્રો, એકવાર રિફર કરી લેવું છે, જોઈએ. તો સંયુક્ત રાષ્ટ્ર જે માનવ હકોનું ઘોષણા પત્ર છે એણે ઘોષિત કરેલું. વિશ્વ વૃદ્ધ દિન એટલે 1 ઓક્ટોબર. જાહેર વિતરણવાળી પ્રણાલી જે સુદૃઢ કરી એમાં વધારાની એક પણ વાત એડ કરવામાં આવી છે, અને એ છે બાયોમેટ્રિક ઓળખ. મફત શિક્ષણ કાયદામાં પ્રવેશ સમયે કેપિટેશન ફી બિલકુલ નહીં. અને કઈ માહિતીનો ઇન્કાર કરી શકાતો નથી, તો રાષ્ટ્રની કરી શકાય છે, રાષ્ટ્રની અખંડિતતાની વાત હોય અને સાર્વભૌમત્વની બાબત હોય ત્યારે તમે માહિતીનો ઇન્કાર કરી શકો છો. ભારતીય સમાજમાં પરિવર્તનનું મૂલ્યનું કારણ, મુખ્ય કારણ, તો એ મિત્રો પશ્ચિમીકરણ છે. અસ્પૃશ્યતા નાબૂદી માટેની કલમ છે એ 17 છે. વૈશ્વિક સમસ્યા હાલ આતંકવાદથી પીડાઈ રહી છે. ભારતની સામાજિક સંરચનાનો આધાર છે એ ભાષાવાદ છે. અનુસૂચિત જાતિ નક્કી કરવાનો આધાર અસ્પૃશ્યતા. અને બળવાખોરી સંગઠન જે ઉલ્ફા છે, તો એ છે આસામ. KNF એ મણિપુર, ATIF એ ત્રિપુરા, અને NCCN એટલે નાગાલેન્ડ. માનવ વિકાસની આંતરરાષ્ટ્રીય સંસ્થા UNDP. અને મહિલા સશક્તિકરણ વર્ષ ભારતમાં ક્યારથી શરૂ, તો 2002. સૌથી ઊંચો માનવ વિકાસાંક, તો નોર્વેમાં. નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ, તો કે અમર્ત્ય સેન. અને ઉતરતા ક્રમે જો દેશોને મૂકવા હોય તો માનવ વિકાસાંકની દ્રષ્ટિએ, તો સૌથી પહેલા શ્રીલંકા, પછી ભારત, પછી ભૂતાન, અને પછી
નેપાળ. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તમને આવેલી મજાને લાઈક કરવું, કોમેન્ટ્સ કરવું તો એ અમે જોઈ લેશું. પણ મિત્રો યાદ એક રાખજો કે ભણવું ગમતું થવું જ જોઈએ, કારણ કે એ પછીનું ભવિષ્ય છે એ આના ઉપર નિર્ભર છે. તો બસ ખૂબ આનંદથી કામ કરો, વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને સુંદર માર્ક્સ મળી રહો એવી હાર્દિક શુભેચ્છાઓ.